સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે ફેલાયેલા ઇતિહાસ પ્રેમી, સંસ્કૃતિ પ્રેમી દર્શકોને જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. આજે આપને વાત કરવી છે બાળલગ્નો ગઈકાલ અને આજ. બાળલગ્ન એ સમાજનું દૂષણ છે જેના માટેની લોક જાગૃતિ 20મી સદીની શરૂઆતથી જ આવી ગઈ હતી. આથી શારદા એક્ટ ઈસવીસન 1929માં ઘડાયો હતો. આ સમયે ભાવનગર રાજ્યની કાઉન્સિલે લગ્ન અંગે એક ધારો પસાર કરાવ્યો. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી 17 વર્ષની ઉંમરના હતા. ત્યારે ભાવનગર રાજ્ય પણ એટલી જાગૃતિ બતાવી અને ઈસવીસન 1929માં લગ્ન સંબંધી એક ખરડો પસાર કરાવ્યો. ત્યાં તો કાગારોળ મચી ગઈ અને વડનગરા નાગર, પ્રશ્નોરા નાગર, ઔદિચ્ય બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણ, કપોળ વણિક, મોઢ વણિક, સોરઠિયા, દ્રસાસીમાળી, કંસારા, સોની, દરજી, ધોબી, ખવાસ, મોચી, લોહાણા એમ 24થી વધુ જ્ઞાતિએ ભાવનગર રાજ્યની કાઉન્સિલના આ ખરડાનો જોરદાર વિરોધ કર્યો કે અમારે આવો સુધારો જોઈતો નથી, તો રાજ્ય મહેરબાની કરીને આ સુધારો ન કરે. આજે આપણને એ સુધારો એકદમ સાચો અને સારો લાગે છે. એનો અર્થ એમ કરી શકાય કે કાયદા કરતા સમય જ માણસને સમજાવે અને સુધારે છે. આ સમયે બોટાદ પરગણામાં ત્યારે 50 થી 60 અને ઉમરાળા પરગણામાં 28 બાળ લગ્નો થયા હતા, જેના વાવડ આપણને લિખિત સ્વરૂપમાં અહીં જોવા મળે છે, જે અભિલેખી પ્રમાણ આપની નજરે અહીં ગુજરાત રાજ્ય અભિલેખાગારના ઋણ સૌજન્ય સાથે મૂક્યા છે. એ જોતા આપણને ખ્યાલ આવે છે કે 9 વર્ષનો બાળક અને 6 વર્ષની દીકરીના લગ્ન માંગુકા ગામે થયા હતા. 7 વર્ષનો દીકરો અને 5 વર્ષની દીકરીના લગ્ન ચભાડિયા ગામે થયા હતા. ઇંગોરાળા ગામે 6 વર્ષનો હીરા નામનો બાળક અને મોતી નામની 8 વર્ષની દીકરીના લગ્ન થયા હતા. જસપરામાં 6 વર્ષના દીકરાના લગ્ન 3 વર્ષની વીરુ નામની બાળકી સાથે થયા હતા. 19 વર્ષની દીકરીના લગ્ન 13 વર્ષના છોકરા સાથે થયા હતા. રતનવાવના 4 વર્ષના છોકરાના લગ્ન 3 વર્ષની દીકરી સાથે થયા હતા. જ્યારે હું આપને અભિલેખી પ્રમાણો સાથે આ વાત આજની પેઢીને કરી રહ્યો છું ત્યારે તમારા મનમાં તો ખડખડાટ હસવું આવી જતું હશે કે શું ત્યારે લોકો કેવું કેવું વિચારતા હશે, કેવી રૂઢીઓ એમના મન ઉપર સવાર થઈ ગઈ હશે અને ત્યારે પણ રાજ્યે આ સુધારો કરવાનો પ્રયત્ન કર્યો તો એને અટકાવવા માટે કેટલી બધી લોકોએ એ કાગારોળ મચાવી મૂકી હતી એ આપણે અહીંથી જાણી શકીએ છીએ. ભાવનગર રાજ્યનો શુદ્ધ ઈરાદો બાળ લગ્નો અટકાવવા માટેનો હતો, લોકોની શારીરિક સુખ સંપત્તિ અને આયુષ્ય વધારવા માટે રાજ્યે આ કાયદો ઘડ્યો હતો. આજે તો 2021 ચાલે છે, છતાં હજુ છાસ વારે અખબારોમાં બાળ લગ્નોના સમાચારો આપણે વાંચીએ છીએ. તે સમાજનું પછાતપણું અને શિક્ષણની ખામી ગણાવી શકાય. આ બાળ લગ્નો અટકાવવા આજે પણ શાસનતંત્રને કેટલા કેટલા પ્રયત્નો કરવા પડે છે અને લોક જાગૃતિના કાર્યક્રમો કરવા પડે છે, પણ છતાં હજુ અપવાદરૂપ ઘટનાઓ એકલ દોકલ અંતરિયાળ ગામડાઓમાં ઓછું ભણેલા લોકોમાં બનેલી જોવા મળે છે. હજુ અપવાદરૂપ આવી ઘટનાઓ બને છે એનો અર્થ એમ કરી શકાય કે આપણે હજુ 2021
એકવીસમાં પણ છેવાડાના માનવી સુધી પહોંચી શક્યા નથી. કાયદાઓ બનાવ્યા, કાનૂનો બનાવ્યા, જાગૃતિ માટેના કાર્યક્રમો કર્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક એમાં કંઈક ખામી જણાય છે અથવા આપણો સંદેશ લોકોના મન સુધી પહોંચી શક્યો નથી. આથી આપને પ્રમાણ સહિત ગઈકાલ અને આજની તુલના કરી ઇતિહાસના અધ્યાપક તરીકેનો ધર્મ બજાવ્યાનો આનંદ લઈને મારી વાણીને વિરામ આપું છું. આપને આ વિડિયો જો પસંદ આવ્યો હોય તો આમાંથી કંઈક શીખવા જેવું, જાણવા જેવું, સમજવા જેવું લાગ્યું હોય તો ઇતિહાસના પુસ્તકો વાંચજો, ફંફોળજો, તમારા મનને ઇતિહાસમાંથી કંઈક પ્રશ્ન પૂછજો કે માનવ જાત ધીરે 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 કરતા આ કક્ષા સુધી પહોંચી શકી છે એની પાછળનું કારણ ઇતિહાસ અને ઇતિહાસના પુસ્તકો, સંશોધકો, ઇતિહાસકારો જેનું સમાજ ઉપર બહુ મોટું ઋણ રહ્યું છે. એટલે આવા વિવિધ વિષય પર વિડીયો બનાવીને આપની સમક્ષ એક પછી એક રાખવામાં આવી રહ્યા છે, જેને પ્રતિસાદ ભલે ધીમો પણ મળી તો જરૂર રહ્યો છે, જેને સંસ્કૃતિ તરફ આપણો અનુરાગ છે એવું ગણાવી શકાય.